બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાત એનું કાવ્ય નંબર નવ અલગ દલક બહુ સરસ મજાની બાલ મુકુંદ દવે લખેલું સરસ મજાનું ઉર્મિ ગીત છે જેની અંદર હમણાં જ આપણે જન્માષ્ટમી ઉજવી હે ને તો રાધા કૃષ્ણ સરસ જે છે એનું ઊર્મિ ગીત છે અને અહીંયા રાસલીલા એનો જે પ્રસંગ છે બહુ સરસ રીતે વર્ણવાયો છે અને અહીંયા જોજો શબ્દમાં જે પ્રાસ છે જેમ કે મલક ને ઝલક ને દલક ને રાઈટ તો એની કારણે આ બહુ ગાવાની બહુ મજા આવે એવું છે હું તમને ગવડાવીશ અને તમે મારી સાથે ગાજો હો ને તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોસ જે છે એની તમને માહિતી મળતી રહે તો આગળ વધીએ બહુ સરસ મજાનું અલગ દલગ ગીત કે જેની અંદર જુઓ ચિત્રમાં તમને દેખાય છે શ્રી કૃષ્ણ ભગવાન છે છે રાધા છે રાઈટ તો અહીંયા જે છે વાસળી વગાડે છે અહીંયા એ નૃત્ય કરે છે અને એવી સરસ મજાનું રાસ લીલા જે છે એનું વર્ણન થયેલું છે ઓકે તો ગાઈએ અલ્લક ઝાંઝર મલ્લક એથી સુંદર રાધા ગોરી પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ રચ્યો છે છમ્મક છમ્મક ગોપી ભેડો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક ધમ્મક રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલ્લક ચલક

ઓકે તો ગાવાની મજા પડી કે નહીં કમેન્ટમાં યસ કે નો જણાવજો હા મિત્રો અચ્છા તો અહીંયા જે છે કે અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળી જમ નાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝલકે ઝલ્લક ઝલ્લક તો અહીંયા શું છે કે આંખને ઠારે એવો સરસ મજાનો જે છે એ રઢિયાળો એટલે મનમોહક કહી શકાય ને એવો સરસ મજાનો શું છે તો કે યમુના નદીનો કિનારાનો પ્રદેશ જે છે અને એની અંદર આ સરસ મલક જે છે છે એની અંદર એટલે શું પગમાં પહેરે ને પાયલ જેને કહી શકાય એ પહેરી અને જે છે એ આમ તેમ છમકા કરતા ઝડક સડક ઝળકે છે અને સરસ મજાની શું છે એ રઢિયાળી જમનાનો મલક એટલે જમનાનો પ્રદેશ જે છે એકદમ સરસ મજાનો સુંદર

અમાસમાં શું હોય તો કે નો મુંડે એટલે આકાશમાં ચંદ્ર જ ના દેખાય ઓકે તો અહીંયા પૂનમ ની વાત કરેલી છે પૂનમ નું અમાસ ઓકે તો આ બે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે છમક ચમક સરસ મજાનો રાસ જે છે આવી શીતળ મજાની ચાંદનીમાં ગોપીઓનો જે રાસ જે છે સરસ રીતે ખેલાઈ રહ્યો છે ગોપી ભેડો કાન ઘુસ્યો છે હવે આ ગોપીઓનો સમૂહ જે છે એની અંદર બાલકૃષ્ણ એટલે કે આપણો કાનો કૃષ્ણ એ પણ જોડાઈ ગયો છે ઓકે સુખ થયું છે એ પણ જોડાઈ ગયો છે અને ઢોલક બાગેઢક તો ગોપીઓ છે અને ગોપીઓ સાથે કોણ છે યસ નંદ कृष्ण પણ છે હે ને પછી શું છે તો કે રાધિકાનો હાર તૂટે છે હવે આ રીતે સરસ મજાનો રાસ ચાલી રહ્યો છે એની અંદર રાધા પણ છે ગોપીઓ પણ છે કૃષ્ણ પણ છે અને એની અંદર રાધા જે છે એ રમવામાં મશગુલ છે અને એમાં એના ગળામાં પહેરેલો જે મોતીનો હાર હાર હોય સરસ મજાનો નેકલેસ જેને કહી શકાય અચાનક તૂટી જાય છે અને મોતી ચડકે ચલક મોતી બધા ચલકતી હે ને અ બધા જડીયા પણ એક ખૂટે છે હવે બધા જે છે એ હાર વેરાઈ જાય એટલે દેખાય તો જાય ચડક ચડક ચડકતા હોય એમાંથી એટલે રાધા જે છે એ બધા મોતી ભેગા કરી લેશે પરંતુ એમાં એક મોતી જે છે એ ખૂટે છે એક મોતી ખૂટે છે એટલે મળતું નથી જ નથી અને તેથી મારો જડતું નથી પછી એ કૃષ્ણ ભગવાનને કહે છે શું કહે છે કૃષ્ણ ભગવાનને લીધું હોય તો આલ ને કાના તે લીધું હોય મોતી તો શું કહે છે કે તું મને આપી દે કૃષ્ણ ભગવાનને શું કહે છે કે તે લીધું હોય મોતી તો તું મને આપી દે હમ મોતી મારું ચલક ચલક કનૈયા ના સ્વભાવને જાણે છે ખબર છે ને કે ભાઈ તે લઈ જ લીધું હશે અને જો તું હોય તો તે લીધું હોય તો તું મને આપી દે હું એકલી જ નથી પણ આખો મલ્લક જાણે છે કે તું મસ્તીખોર છે હે ને તારા ચરિત્ર ક્યાં છે જાણે બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાનની તમને ખબર છે ને માખા ચોર કહેવાય છે અને એકવાર એને યશોદા માતાએ ઝાડ સાથે બાંધી પણ દીધું તો બધા બહુ કમ્પ્લેન કરવા આવતા કે ભાઈ આ તો માખણ ચોર છે ને આમ તેમ હે ને તો ઈ એમ કે છે કે તારા ચરિત્ર ક્યાં છે જાણે જાણે આખો મલ્લક આખું જે છે એ દુનિયા છે એને ખબર છે કે તું કેવો મસ્તી ખોર છે ભગવાન શ્રી કૃષ્ણને એવું કહે છે કાને ત્યાંથી દોટ મૂકી છે હવે આવું કાનાને પૂછ્યું કાનાએ તો લીધું પણ નહોતું રાઈટ એટલે એને કાના એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને રીસ ચડી ગુસ્સો આવ્યો એ તો રીસ ચડી ગોપી જન્વલ્લભ તે ગુસ્સે ભરાયા અને દોટ મૂકી ક્યાં મૂકી તો કે કદંબ છાયા ખૂબ ઝૂકી છે કદંબનું વૃક્ષ હતું એની પાસે પહોંચી ગયા દોડી અને અને કદંબની જે ઝૂકેલી ડાળી હતી સરસ મજાની ઝૂકી છે ને ખૂબ ઝૂકી છે તો કદમની વૃક્ષ જે છે એની ડાળી ઝૂકેલી હતી એની ઉપર બેસી અને શું કરે છે તો કે બેસી છેડે ઝલપ એટલે સરસ મજા મોરલી છે એની બનસી જે છે એ સરસ સંભળાય એવી રીતે ધીમા સુરે શું કરવા માંડ્યા તો કે વાંસળી વગાડવા માંડ્યા દૂર વયા ગયા અહીંયા રાસમાંથી ગોપીઓને રાધા અને બધા હતા ત્યાંથી કારણ કે રાધા એને કીધું કે ભાઈ તે જ લીધું જ કયું નતું એવું તોય કીધું એટલે ચડી ગુસ્સો આવ્યો હે ને રાધા દોડે ચિત્ત એટલે એનું તો કેવાય ને કે ધીરજ રાખી શકતું નથી એનું જે મન જે છે દિલ જે ધીરજ રાખી શકતું નથી રાસ રચ્યો છે અલગ રાસ એ ખૂબ જ સરસ મજાનો રમઝટ જામી છે આ સાઈડ પણ જેમ જેમ વાસળીના સૂર રેલાય છે સૂર વણાય ધીરે ધીરે જેમ જેમ વાસળીના સૂર જે છે એ રેલાય છે એવી રીતે અ જે છે તેમ રાધાનું હૃદય જે છે એ વાસળીના સૂર તરફ ખેંચાય છે ઉર તણાય પલ્લક પલ્લક તો અહીંયા ઉર તણાવ એટલે જે છે રૂઢિ પ્રયોગ છે દિલ ખેંચાવું આપણે ન આપણે આપણને શું કહે ધારો કે ક્રિકેટ મેચ આપણને ગમતો હોય અને આપણે બેઠા હોય લેસન કરવા પણ આપણું ધ્યાન તમ ધીરે 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 ક્યાં શું થયું હશે કેટલો સ્કોર છે આમ છે તેમ છે રાઈટ તો સુર વણાએ ધીરે ધીરે એટલે ઉર તણાએ પલ્લક પલ્લક તો એવી રીતે એનું જે છે વાંસળીની દિશામાં એનું જે છે હૃદય જે છે દોડી જાય છે અલક દલક ઝાંઝર જલ્લક રઢિયાળી જમના મલ્લક એ થી સુંદર રાધા ગોરી મુખળું ઝળકે ઝલ્લક ઝલ્લક તો અહીંયા જે છે ફરીથી ફર્સ્ટ લાઈન જે છે એવી જ અહીંયા પહેલું જે ફકરો હતો એવું જ કે આંખને ઠારે એવો સરસ મજાનો શું છે મનમોહક યમુના નદીનો કિનારાનો પ્રદેશ છે અને એ એવા પ્રદેશની અંદર જે છે ગોપીઓ જે છે એના પગના ઝાંઝર આમ તેમ ઠમકતા લેતા જાય છે ઝળકે છે રાઈટ અને તેથી એનાથી એ પ્રદેશથી વધારે સુંદર એવી રાધા જે છે એનું મુખ જે છે એ તેજ થી ચમકે છે અહીંયા એના વર્ડ મિનિંગ છે ઝાંઝર એટલે પગે પહેરવાનું ઘરેણું રઢિયાળો એટલે એકદમ સરસ આંખ ઠરે એવો મનમોહક જમના એટલે યમુના નદી વાત છે મલ્લક એટલે પ્રદેશ ઝડકે એટલે ચમકે અ ઝલ્લક ઝલ્લક એટલે જે છે એ ઝડક ઝડક ચગ્યો છે એટલે ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે ખેલી રહ્યો છે ઢોલક એટલે એટલે ઢોલ આપને ઓકે અને એ કૃષ્ણના નામ તો બહુ અલગ અલગ છે ચરિત્ર એટલે જે છે ચરિત્ર ની વાત કરેલી છે ક્યાં છે છાના રાઈટ તો અહીંયા જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સવાલ જવાબની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો